શા માટે સરકારી નોકરિયાતોનું પેન્શન બંધ કર્યું જૂની પેન્શન યોજનાની માંગણી શા માટે સ્વીકારવામાં ના આવી નવી વર્ધિત પેન્શન યોજના ચાલુ રાખવામાં આવી શા માટે દસ લાખ કર્મચારી હડતાલ ઉપર ઉતર્યા આંદોલન કર્યું રેલીઓ કાઢી આવેદન આપ્યા થાળી વગાડી મંજીરા વગાડ્યા દીવા પ્રગટાવ્યા પણ સરકાર ટચ કે મસ ના થઈ શા માટે તેનો જવાબ આ વિડિયોમાં તમને મળી જશે ત્રણ વર્ષની લડતના અંતે કર્મચારીની માંગણી ફગાવી દેવામાં આવી શા માટે કર્મચારી માટે નવી પેન્શન યોજના ફાયદાકારક છે કે ઓલ્ડ પેન્શન યોજના આ વિડીયો જોતા રહો નોકરી નહીં કરતા કર્મચારીઓની સાદી ભાષામાં કહું તો પેન્શન વિશે તમે બધા જાણો છો કે અઠાવન વર્ષ પછી રિટાયર્ડ થયા પછી જે પગાર મળે તે બેઠા બેઠા પગાર મળે ત્યારે ખચરા ચાલા બેઠા બેઠા તો રાજાના ભંડારે ખાલી થઈ જાય બેઠા બેઠા પગાર જોવે છે નવી વર્ધિત પેન્શન યોજનામાં કામ નોકરીની લંબાઈ નિષ્ઠા પ્રમાણિકતા અને દેશના અર્થતંત્રને ઉમેરી એક નવું માળખું આપ્યું કર્મચારી દેશની અર્થતંત્રમાં રોકાણ કરે દેશના વિકાસમાં ભાગ આપે નાણાં રોકે જેટલા વર્ષની નોકરી કરે અને દેશની ઇકોનોમીમાં ભાગીદાર બને એટલા વર્ષ સરકાર પોતાનો હિસ્સો મેળવે દાખલા તરીકે એક લાખનો પગારદાર દર મહિને પોતાનું ફંડ દસ ટકા લેખે દસ હજાર કપાવે તો તેની સામે સરકાર ચૌદ હજાર ભેળવે બંને રકમ ભેળી કરીને દર મહિને ચોવીસ હજાર દેશના અર્થતંત્રમાં જાય એટલે કે સ્ટોક માર્કેટમાં રોકાણ થઈ જાય એવું એક એક મહિનાનું નહીં પણ કાર્યકાળના ત્રીસ વર્ષ સુધી સરકાર ભેળવે નિવૃત્તિ સમયે કર્મચારીએ રોકેલી રકમ વ્યાજ સહિત પરત કરે અને સરકારે આપેલી સાઠ ટકા રકમ દેશના અર્થતંત્રમાં રહે અને તેના પર જે વ્યાજ મળે તે કર્મચારી પેન્શન તરીકે મળે ટૂંકમાં સમજાવવા પ્રયત્ન કર્યો છે કર્મચારીએ એનો વિરોધ શા માટે કર્યો હવે વિરોધ કરવા માટે ઘણા કારણો છે પણ મુખ્ય ત્રણથી ચાર કારણો છે એક તો દેશના અર્થતંત્ર ઉપર વિશ્વાસ નથી કર્મચારીને અમુક કર્મચારીને ફાઈનાન્શિયલ નોલેજ નથી એક એવું પણ કારણ છે કે નેતાઓને મળે છે કર્મચારીઓને નહીં પછી એક એવું કારણ પણ દર્શાવવામાં આવ્યું છે કે સાઠ વર્ષ જીવશું કે નહીં આવા ઘણા કારણો હોઈ શકે કર્મચારીની મુખ્યત્વે ત્રણ કેડર છે ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી બે હજાર છ પછી અને સાતમા પગાર પંચ પછી ત્રણેય કર્મચારીને ત્રણેય ક્લાસના કર્મચારીને એવરેજ પગાર જોઈએ તો ક્લાસ વનને મંથલી ત્રણ લાખ રૂપિયા ક્લાસ ટુને મંથલી બે લાખ રૂપિયા ક્લાસ થ્રીને મંથલી એક લાખ રૂપિયા એક ઉદાહરણ તરીકે પણ ઉદાહરણ તરીકે લઈએ કે વહેલી મોટી નોકરી મળે ને થોડો આંકડો આમ તેમ હોઈ શકે પણ એવરેજ અત્યારના મોંઘવારી પ્રમાણે આવો પગાર મળે છે દર મહિને થતી કપાત વિશે વાત કરીએ તો દસ ટકા લેખે ક્લાસ વનના મહિને ત્રીસ હજાર કપાય ક્લાસ ટુના વીસ હજાર કપાય અને ક્લાસ થ્રીમાં દસ હજાર રૂપિયા કપાય હવે આમાં સરકારનું અનુદાન કેટલું ક્લાસ વન માટે દર મહિને બેતાલીસ હજાર ક્લાસ ટુ માટે અઠ્યાવીસ હજાર અને ક્લાસ થ્રી માટે ચૌદ હજાર જેટલું અનુદાન સરકાર કરે અને એ ત્રીસ વર્ષ માટે ટૂંકમાં નવી પેન્શન યોજનામાં દરેક વર્ગના કર્મચારીને ફાયદો છે પણ ક્લાસ વન ટુના કર્મચારીને દેખાય છે અને ક્લાસ થ્રીના કર્મચારીને એ નાનો લાગે છે એક ઉદાહરણ તરીકે ગણીએ તો ચૌદ હજાર લેખે બાર મહિનામાં એક લાખ અડસઠ હજાર સરકાર આપે અને એવું ત્રીસ વર્ષ સુધી અનુદાન આપે તો પચાસ લાખ અને ચાલીસ હજાર રૂપિયા કર્મચારીને નામે દેશના અર્થતંત્રને આપે અને દેશનું અર્થતંત્ર દસ ટકા રિટર્ન આપે તો દર મહિને પચાસ હજાર રૂપિયા પેન્શન મળે તો આમ તો જો આપણે કર્મચારીનો લાખ રૂપિયા એવરેજ પગાર ગણીએ તો પચાસ હજાર એટલે પચાસ હજાર પેન્શન એટલે પચાસ ટકા પેન્શન મળી ગયું ગણાય નવી વર્ધિત પેન્શન યોજનામાં આ ઉદાહરણ પ્રમાણે આ ગણતરી તો સાદી અને સરળ ભાષામાં રજૂ કરી ચાલો આજ ઉદાહરણને કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેટરથી સમજવા પ્રયત્ન કરીએ આપણે ત્રીજા વર્ગના કર્મચારીઓ સરેરાશ પગાર એક લાખ લીધો છે સરેરાશ પચાસ હજાર આવે અને દોઢ લાખે આવે સરેરાશ દસ હજાર રૂપિયા પ્રોવિડન્ટ ફંડમાં જમા જાય જમા થાય તેની સામે ચૌદ હજાર સરકાર મેળવે એટલે કે મંથલી રોકાણ ચોવીસ હજાર થાય કર્મચારીની સરેરાશ નોકરી ત્રીસ વર્ષની લઈએ કોઈની પચી વર્હની હોય ને કોઈની પાંત્રી વર્હની હોય શકે દેશના વિકાસ અને જીડીપી મ્યુચ્યુઅલ ફંડ એનપીએસ બધા આંકડાને એવરેજ ગણીને પંદર ટકા વાર્ષિક રિટર્ન ગણીએ એટલે કે આપણો દેશી વ્યાજદર હવા ટકો જોકે અમે વિદ્યા હતા ત્યારે બે ટકા દેશી મંથલી વ્યાજ પણ ભર્યું છે એ વાત જુદી છે અરે હજુ ઘણા મધ્યમ વર્ગના પરિવાર બે ટકા વ્યાજ પણ ભરે છે આપણે અહીં દેશના અર્થતંત્ર પર સવા ટકાની એટલે કે વાર્ષિક પંદર ટકાની અપેક્ષા રાખીએ તો મારી એ કેલ્ક્યુલેટર ચાલો જઈએ આપણે ગૂગલ ઉપર કમ્પાઉન્ડ કેલ્ક્યુલેટર લઈએ અહીં આપણે રોકાણ કરીએ છીએ દર મહિને ચોવીસ હજારનું તેને આપણે ત્રીસ વર્ષ સુધી શરૂ રાખીએ વચ્ચે ઉપાડ નથી કરતા વ્યાજની અપેક્ષા રાખીએ છીએ પંદર ટકા વાર્ષિક એટલે કે રિટર્ન રેટ પંદર ટકા ત્રીસ વર્ષ પછી આપણે રિટાયર્ડ થઈએ છીએ ત્યારે આપણું રોકાણ એટલે કે નિવેશ થાય છે છ્યાસી લાખ ચાલીસ હજાર અને આપણને રિટર્ન એટલે કે વ્યાજ મળે છે પંદર ને પંચાણું લાખ એટલે કે લગભગ સોળ કરોડ મોટું મોટું લઈએ તો એમાંથી ચાલીસ ટકા એટલે કે છ કરોડ આપણને રોકડા આપી દે દસ કરોડનું ફરી રોકાણ થાય એટલે કે રી થાય તેના પરથી જે દ બાર ટકા લેખે રિટર્ન મળે તે પેન્શન સ્વરૂપે મળે ક્લાસ વન ટુ માટે તો બમણો કે ત્રણ ગણો આંકડો હોઈ શકે કે આવી શકે છે ટૂંકમાં અર્થતંત્રની આટી ક્લાસ વન અને ટુ અધિકારીઓને કર્મચારીઓને અને મોટા પગારદારોને સમજાઈ ગઈ તેણે નવી વર્ધિત પે પેન્શન યોજના સ્વીકારી લીધી ત્રીજા વર્ગના કર્મચારીને આ વાત હજુ સમજાણી નથી એટલે તેમણે નવી વર્ધિત પેન્શન યોજનાનો વિરોધ કર્યો એડી ચોટીનું જોર લગાવ્યું પણ સરકારે ન સ્વીકાર્યું ન સ્વીકાર્યું તે ન સ્વીકાર્યું રેલીઓ કાઢી આવેદનપત્રો આપ્યા કાળી પટ્ટી બાંધી થાળી વગાડી મંજીરા વગાડ્યા પણ સરકાર ટચ કે મચ ના થઈ નવી વર્ધિત પેન્શન યોજનામાં સારા નરસા બે પાસા રજૂ કરી શકાય તમે નોકરિયાત હોવ તો કઈ યોજના પસંદ કરો નવી કે જૂની તે કમેન્ટ કરજો બાકી ક્લાસ વન અને ક્લાસ ટુ અને ક્લાસ થ્રીના કર્મચારીઓ કે જેને રાષ્ટ્ર સાથે પ્રેમ છે અર્થતંત્ર ઉપર વિશ્વાસ છે સ્ટોક માર્કેટને જાણે છે દીર્ઘ દ્રષ્ટિ છે ફાઇનાન્શિયલ નોલેજ છે હકારાત્મક દ્રષ્ટિકોણ છે દેશ અને વિદેશના જીડીપી જાણે છે કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેશન કરે છે તે બધા નવી વર્ધિત પેન્શન યોજનામાં રાજી છે આનાથી થોડી જુદી વિચારધારાવાળા કર્મચારી ખાસ કરીને મારા જેવા ત્રીજા વર્ગના કર્મચારી નારાજગી વ્યક્ત કરે છે સો વાતની એક વાત સરકાર ટચ કે મસ ન થઈ ભલે માથા ઉપર ચૂંટણી હોય અને તેનું નાક દબોચવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ અમારું ન આવેલું તે ન જ આયેલું અમારો અંગત મત મારો અંગત મત રજૂ કરું તો હું છાતી ઠોકીને કહું છું કે નવી વર્ધિત પેન્શન યોજના કર્મચારીના હિતમાં તો છે જ પણ દેશના હિતમાં પણ છે તમારી શું રાય છે તે કમેન્ટમાં લખજો જય ગુજરાત જય શિક્ષક